કુદરત મહેર પણ કરે છે અને કહેર પણ. જે રીતે છેલ્લા ચાર દિવસથી દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં વરસાદે તારાજી સર્જી છે, સૌ અત્યારે એ જ કહી રહ્યા છે કે બસ કર બાપલા બહુ થયું. મેઘ તાંડવના કારણે રાજ્યમાં 32ના મોત થયા છે અને 4000થી વધુ લોકોનું સ્થળાંતર કરાયું છે. 229 રસ્તાઓ તૂટી ગયા છે તો ખેતરોમાં પાણી ફરી વળ્યા છે. બિયારણનો ખર્ચો પણ માથે પડ્યો છે. પાણી ક્યારે ઓસરશે, સર્વે ક્યારે થશે અને સહાય ક્યારે મળશે, બસ આ તમામ પ્રશ્નોની વચ્ચે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના લોકો જીવ ટકાવવા માટે વલખા મારી રહ્યા છે. વરસાદ બહુ ને બધું અમારું ધોવાઈ ગયું ને બધું નાબૂદ થઈ ગયું ને અમુક સાધનો હોય ગયા ને ગામમાં નુકસાન બહુ થયું ને માણસના મકાન પડી ગયા. શું આવ્યું હતું? આ કપાસ હતો બધું ફેલ થઈ ગયું, ખેતર આખું ધોવાઈ ગયું, નુકસાન બહુ થયું સાહેબ. ગામમાં પૂર આવતા ખેતી ની તો એટલી બધી નુકસાની છે, કોઈ અમને ખબર નથી હોતી કે આ કેટલી નુકસાન છે ને હવે કેમ ખેતી ને બસાવવી. અમારા કપાસ તો હાવ તણાઈ ગયા બધા, તો બહુ પડી રહી છે. પશુપાલન ને ખવડાવું શું, ખવડાવવામાં કઈ છે નહીં, બધું બુડી ગયું, પાણી બધું પલળી ગયું છે, બધી બધી સારી પર પાણી જ ભર્યું છે. બરોબર તકલીફમાં બાયુ છોકરા બધા પાણીમાં સી, પછી માલ ઢોરે પાણીમાં છે, નાના પારું વાછરું છે એ પણ ઘણા ખરા તો મરી ગયા છે. તો ગુજરાતમાં મેઘ કહેર થઈને વરસ્યો છે અને ફરી વળ્યું છે પાણી. તાત ચિંતામાં છે, બિયારણ માથે પડ્યું છે, ખર્ચો માથે પડ્યો છે અને સવાલ એ છે કે જીવન હવે કેવી રીતે ટકાવવું, કારણ કે જીવન જ અત્યારે પાણીમાં વહી ગયું છે. આ મુદ્દે આપણે ચર્ચા કરીશું, કારણ કે સરકાર તો કહી રહી છે કે સર્વે કરવામાં આવશે અને ત્યારબાદ યોગ્ય સહાય પણ કરવામાં આવશે, પરંતુ ત્યાં પહોંચવું જ અત્યારે મુશ્કેલ પડી રહ્યું છે, કારણ કે જ્યાં જુઓ ત્યાં બસ પાણી જ પાણી છે. આ મુદ્દે આપણે ચર્ચા કરીશું. ચર્ચામાં આપણી સાથે બીજેપી તરફથી પ્રશાંતભાઈ વાળા જોડાયા છે. પ્રશાંતભાઈ, આપનું સ્વાગત છે. મહામંત્રી ખેડૂત સમાજ તરફથી આપણી સાથે સાગરભાઈ રવારી જોડાયા છે. સાગરભાઈ, આપનું પણ સ્વાગત છે. પહેલા સાગરભાઈ પાસે જઈશું. સાગરભાઈ, કારણ કે ખેડૂતોની સાથે આપ રહો છો, ખેડૂતોને કેટલું નુકસાન છે આ વરસાદથી દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં જે રીતે મેઘ કહેર બનીને વરસ્યો છે? સંધ્યા, બંને જગ્યાએ દક્ષિણ ગુજરાત હોય કે સૌરાષ્ટ્ર હોય, ખેડૂતોને પહેલા એવું થયું કે વરસાદ આ વખતે મોડો હતો એટલે રાહ જોવામાં ઘણો વખત ગયો. બીજું, જેની પાસે સિંચાઈની સગવડ હતી એ લોકોએ સિંચાઈને આધારે વાવણી સમયસર કરી દીધી, પણ મોડો આવ્યો ને ઘણો વધારે આવ્યો, એને કારણે બંને જગ્યાએ વાવણી જે કંઈ કરેલી હતી એ ધોવાણ થઈ ગયા છે. એટલે એમના બિયારણ, ખાતર, ખેડ બધા ખર્ચા માથે પડ્યા. બીજી બાજુ ખેતરો મોટા પ્રમાણમાં ધોવાઈ ગયા છે અને એની સાથે સાથે અત્યારે પશુઓને કેમ ટકાવવા, કારણ કે સૂકા ઘાસ ખૂટી ગયા છે, ઉનાળામાં ઘાસચારો થઈ શક્યો નહોતો અને અત્યારે બધી જગ્યાએ પાણી ભરેલા છે. એટલે માણસોને સહાય પહોંચાડવા કરતાં પણ વધારે જરૂરી અત્યારે એ છે કે પશુઓ માટે સૂકા ઘાસચારાની કોઈક રીતે વ્યવસ્થા થાય. રસ્તાઓના ધોવાણ થયા છે એ વાત સાચી છે. સરકાર પણ કેવી રીતે પહોંચશે સમજાતું નથી. સર્વેના કોઈ હજી પ્રાથમિક અંદાજો નથી આવ્યા. પ્રાથમિક અંદાજો આવશે, એની જે કંઈ સરકારી પ્રક્રિયા હશે એ બધામાં સમય જશે, પરંતુ અત્યારે ખેતીનું ધોવાણ એ ખેડૂતો માટે સૌથી મોટું નુકસાન છે. એ નુકસાનમાંથી જમીન સરખી કેમ કરવી, નવા બિયારણ કેમ લાવવા, પ્રધાનમંત્રી ફસલ બીમા યોજનાના પૈસા મળશે તો ક્યારે મળશે, એ બધી પ્રક્રિયામાં ઘણી વાર જવાની છે. સર્વે જરૂરી છે. એટલે પ્રક્રિયા એક તરફ ચાલતી રહે પણ સરકાર પોતાના તરફથી કોઈક પ્રાથમિક મદદ તાત્કાલિક કરે એ ખેડૂતો માટે અને પશુઓ બંને માટે અતિ આવશ્યક. જી, અતિ આવશ્યક છે. 125 પશુઓના મોત થયા છે, આ તો અત્યારનો જ આંકડો છે, પરંતુ હજી જો સર્વે થાય તો આંકડો ડબલ પણ થઈ શકે તેમ છે. પ્રશાંતભાઈ, કારણ કે જે રીતે સાગરભાઈ પણ કહી રહ્યા છે કે સર્વે તો થતા થશે, કારણ કે અત્યારે પહોંચવું જ આપણે મુશ્કેલ છે. જ્યાં જુઓ ત્યાં પાણી ભરાયેલા છે, રસ્તા તૂટી ગયા છે, ત્યાં પહોંચી નથી શકાતું, તો સર્વે બાજુની વાત રહી, સર્વે બાદમાં થશે, પરંતુ પહેલા પ્રાથમિક સહાય જરૂરી છે ત્યાં. ના, ચોક્કસ રીતે જે રીતના ગુજરાતના અમુક વિસ્તારોમાં જે અતિવૃષ્ટિ, કુદરતી આફત, કુદરતનો કહેર કહી શકાય એ રીતનું જ્યારે વાતાવરણ હોય, અકલ્પનીય વરસાદ અને એના લીધે જે અમુક વિસ્તારોમાં તારાજી સર્જાણી છે, તો એમાં ચોક્કસ રીતે સમગ્ર તંત્ર એમાં કામે લાગેલું છે. અને હું તો ઉલટાનું અભિનંદન આપીશ રાજ્ય સરકારને અને સમગ્ર તંત્રને, અધિકારીઓને, કે છેલ્લા 48 કલાકથી સમગ્ર તંત્ર એ આ વિસ્તારોમાં ખડે પગે છે, પ્રજાની સાથે છે. અત્યાર સુધીમાં 4000 જેટલા લોકોનું સ્થળાંતર થઈ ગયું છે, એટલે કે પાણીમાં કોઈ ફસાયેલા હોય એવો હવે એક પણ વ્યક્તિ ત્યાં નથી.
બધા લોકોને રેસ્ક્યુ કરી અને સલામત સ્થળે પહોંચાડી દેવામાં આવ્યા છે. એટલે એક આગોતરું આયોજન, જે રીતના હવામાન ખાતાની આગાહી હતી એ રીતે જોઈએ તો છેલ્લા 8 દિવસ પહેલા જ આવા જે કંઈ સંભવિત વિસ્તારો હતા ત્યાં એનડીઆરએફની ટીમ પહોંચી ગઈ હતી, ત્યાં રાહત સામગ્રીઓ જિલ્લા મથકે પહોંચાડી દેવામાં આવી હતી. અને એના લીધે આ વખતે એક ફાયદો એ થયો કે તાત્કાલિક રીતે જિલ્લા મથકેથી અસરગ્રસ્ત વિસ્તારોમાં એને ત્યાં પહોંચતા જે ટ્રાન્સપોર્ટેશનનો ટાઈમ અહીંયાથી પહોંચતા લાગે એ સમય બચી ગયો. એટલે આપણે તાત્કાલિક રીતે ત્યાં સહાય પહોંચાડી શક્યા. ખાસ કરીને જો આપ એવું કહેતા તો આપે 100% પાસ થયા છો તો એ વાત સાચી છે, કારણ કે 32 લોકોના મોત થયા છે, 125 જેટલા પશુઓના મોત થયા છે. 32 લોકોના જે મોત થયા છે એ પણ કમનસીબી કહેવાય આપણી, કે તંત્રએ પણ ખૂબ મહેનત કરી છતાં પણ 32 લોકોએ જીવ ગુમાવવો પડ્યો છે, દુઃખની વાત છે. એમાંથી 13 જેટલા લોકો તો વીજળી પડવાથી એમનું મૃત્યુ થયું છે અને બાકી અન્યના 10 લોકોનું અન્ય કારણોસર મૃત્યુ થયું છે. પણ આ આપણી કમનસીબી કહેવાય, પણ એક વાત છે કે કોઈ મોટી જાનહાનિ આ વખતે ક્યાંય બની નથી. સર્વેની વાત કરી રહ્યા હતા એના ઉપર આવું તો ગયા વર્ષે બનાસકાંઠામાં જે રીતના પૂર અને વરસાદ ને જે રીતના પરિસ્થિતિ હતી, 8 દિવસ સુધી મુખ્યમંત્રીએ ત્યાં કેમ્પ લગાવ્યો અને ત્યાં તાત્કાલિક તમામ સાધન સામગ્રી સહાય અને ઇવન કેશડોલ્સ એટલે કે સર્વે કર્યા પહેલા જ ત્યાં કેશની ચૂકવણીઓ, કારણ કે ત્યાં લોકોને કેવી રીતે જીવન પસાર કરવું એ તકલીફ હતી. એટલે તાત્કાલિક ત્યાં કેશડોલ્સ ચૂકવવામાં આવ્યા, સહાય ચૂકવી દેવામાં આવી છે. એક પણ જગ્યાએ કઈ પણ બાકી નથી. સાગરભાઈ બધું ચૂકવાઈ ગયું છે, રીતે ચૂકવાઈ ગયું છે. તો એ રીતે વિસ્તારો છે, કોઈ લેણું બાકી નથી. ના ના, ઘણા હજી લેણા બાકી છે. હાઈકોર્ટમાં પિટિશનો પણ છે, લેણા માટેની પણ પિટિશનો છે. પ્રશાંતભાઈને જોવી હશે તો હું એમને આપીશ. દરેક હોનારત વખતે જો સંધ્યા એક વાત સમજવા જેવી છે કે હોનારત માટે કોઈ વ્યક્તિ કે કોઈના પર દોષારોપણ નથી, બિલકુલ. પણ એ પછી જે કરવાના કામો છે એના માટે હું ચોક્કસ દોષ કાઢું કે જે સક્ષમતાથી થવું જોઈએ એ નથી થતું. અને આપણે વરસાદને 100% દોષ આપીએ એ પણ ખોટું છે. અહીંયા ઘણી એવી માનવીય ભૂલો છે અને તંત્રની નિષ્ફળતા છે. સૌરાષ્ટ્રના ગીર સોમનાથમાં કે મહુવા તળાજામાં જે કંઈ આ નુકસાનો થયા છે એમાં માનવ સર્જિત અને સરકાર સર્જિત કારણો કયા છે એ હું કહેવા માંગુ છું. આપણે જ્યાં માઇનિંગની લીઝ અપાય છે, થાય છે માઇનિંગ, એની ઉપરનો જે કચરો નાખવાનો હોય છે એટલે કે નીચેથી ખનિજ કાઢતા પહેલાની માટી ક્યાંક ઢગલો કરવો પડે, એને માટે મોટે ભાગે નદીઓના સૂકાપટ વોંકળાના સૂકાપટ વપરાય છે. કોન્ટ્રાક્ટરો ત્યાં જ નાખતા હોય છે. હાઈવે વગેરે બંધાય છે તો એના પણ જે કચરાના ડમ્પ થાય બ્રિજ વગેરેના એ પણ નદીની વચ્ચે પડ્યા હોય છે. આ ટેન્ડરની પ્રક્રિયાનો ભાગ હોય છે કે એમણે જગ્યા પાછી સાફ કરીને સરખી કરીને આપવાની હોય છે, પણ આ ધ્યાન તંત્ર રાખતું નથી. આ જિલ્લા વહીવટી તંત્રએ ધ્યાન રાખવાની વાત હોય છે. બીજું, બનાસકાંઠામાં પણ જે નુકસાન થયું હતું એમાં પાણી કરતા વધારે દોષ, જે આપણે કેનાલ અંડરગ્રાઉન્ડ સાયફન કર્યું એમાં બનાસનું પાણી જવા માટેની જે જગ્યા છોડવી જોઈએ એ ઇજનેરી ભૂલ હતી, એ આપણે સ્વીકારવી પડે અને પછી સુધારી પણ ખરી. એટલે આવી જે માનવીય ભૂલો થાય છે અને એને કારણે પછી મૂંગા પશુઓ અને ગામડાના ક્યાંક વગડામાં રહેલા ખેડૂતો અચાનક પૂરમાં ફસાય છે અને જીવ ગુમાવે છે, આ બાબતો એવી છે કે આપણે ટાળી શકીએ. એને માટે જે પૂર્વ તૈયારી, પૂર્વ તૈયારીઓ કરવાની હોય છે એમાં પાણીના કુદરતી વહેણોના રસ્તા પણ ચેક કરવા પડે તંત્રએ, કે પાણીના નિકાલના રસ્તા બરાબર છે કે નહીં. એમાં અડચણો હોય તો એ અડચણો હટાવવી પડે. નફો કોઈ કમાય, ભૂલ કોઈ કરે, અને ભોગવવાનું કોઈકના ભાગે આવે. જી પ્રશાંતભાઈ, કરે કોઈ અને ભરે કોઈ, આમાં લોકો શા માટે ભોગવે? એટલે ફક્ત દોષારોપણ જ કરવા કે તંત્રની ભૂલ જ કાઢવી એના બદલે કેટલું સારું થયું એ પણ આપણે ચર્ચા કરવી જોઈએ. એ પણ બતાવવું જોઈએ લોકો તો એમ જ છે, જ્યાં ક્ષતિઓ જેના ઘરમાં ઘૂંટણ સુધી પાણી ભરાયેલા છે, જેના પશુઓ તરી ગયા છે, એ શું ઈચ્છે પ્રશાંતભાઈ આપણી પાસે? આપ આમાં કેવું છે કે આપ એમ કહો કે બધું સારું થયું છે, હમણાં તમને કહી દઉં, બે દિવસ થી લોકો ખાધા પીધા વગર રહેતા હોય એ શું ઈચ્છે પ્રશાંતભાઈ? સંધ્યા, હું એક વાત કહેવા માંગુ છું પ્રશાંતભાઈ ને. જુઓ પ્રશાંતભાઈ, તમે અને હું લોકોના કામ કરવા માટે ને લોકો વચ્ચે છીએ, તંત્ર તંત્રની જગ્યાએ છે, પાર્ટી પાર્ટીની જગ્યાએ છે, પણ
તંત્ર ઉપર વોચ રાખવાની જવાબદારી તમારી ને મારી છે. તંત્ર તો પગાર મેળવે છે, એની પાસે કામ આપણે લેવાનું છે. આ કોઈ પક્ષીય વાત નથી, હું એવું નથી કહેતો કે તમે તમે ગીર સોમનાથમાં કે કોડીનારમાં ત્યાં જઈને જોવો તો ખ્યાલ આવશે કે તંત્રના અધિકારીઓ સેવાભાવી સંસ્થાના કાર્યકરો અને ભારતીય જનતા પાર્ટીના પણ કાર્યકરો ત્યાં જીવના જોખમે. મારી પાસે અહેવાલ આવે છે, ફોટા આવે છે ત્યાંથી કે ઇવન અધિકારીઓ સરકારી તંત્રના એ લોકો વખાણ કરે છે કે અમને તંત્ર એ યોગ્ય સમયે આવી મદદ કરી એટલે અમે અમારો જીવ બચાવી શક્યા. ભારતીય જનતા પાર્ટી દ્વારા પણ 24 કલાકના કંટ્રોલ રૂમ ચાલુ કરી દેવામાં આવ્યા છે. ભારતીય જનતા પાર્ટીના પણ તમામ કાર્યકરો જે તે વિસ્તારમાં છેલ્લા 48 કલાકથી સેવા કાર્યો કરી રહ્યા છે, ભોજન સામગ્રી પહોંચાડે છે, રાહત સામગ્રી પહોંચાડે, એટલે ખૂબ મોટા પ્રમાણમાં તમામ સેવાભાવી સંસ્થાઓ સાથે મળી અને અસરગ્રસ્તોને મદદ કરવા માટે ત્યાં પહોંચી ગયા છે. એટલે આ રીતનું એક આખું તંત્રનું આયોજન અને આ વખતે આગોતરું આયોજન તમે જુઓ તો એટલો જળ સંચય અભિયાનને લીધે તમામ કેનાલો સાફ થઈ, તમામ નદીઓના વહેણ સાફ કરવામાં આવ્યા, એના પરિણામે ફાયદો એ છે કે આ વખતે કોઈ પણ મોટી જાનહાની નથી થઈ, પાણીનો યોગ્ય નિકાલનો રસ્તો મળી ગયો છે. એટલે આગોતરું આયોજન ખૂબ સારું કરવામાં આવ્યું. તેમની પાસે જઈશું, પરંતુ એક નાનકડા બ્રેક માટે આપણે રોકાઈશું. બ્રેક બાદ પાછા આવીશું ને વાત તમારી જ કરીશું કે જ્યાં કહેર વર્તાવ્યો છે આ મેઘે. બ્રેક બાદ આપનું સ્વાગત છે. અને રાજ્યમાં માંડ 45% વિસ્તારમાં જ વાવેતર થયું છે, 55% વિસ્તાર હજુ પણ બાકી છે અને વરસાદ વરસી રહ્યો છે, પરંતુ તાતને આશ છે કે સરકાર કંઈક કરશે. કારણ કે સામે આવી રહી છે ચૂંટણી. ઘણા લોકોના એવા પણ કમેન્ટ્સ આવી રહ્યા છે કે ચૂંટણી છે એટલે આ વખતે તો સરકાર ખેડૂતો સામે જોશે. કૈલાશભાઈ શું કહેશો? આપણી સાથે કોંગ્રેસ તરફથી જોડાયા છે કૈલાશભાઈ ગઢવી. કૈલાશભાઈ, સૌથી પહેલા હું તમને એક વાત કરું, 70 વર્ષના કોંગ્રેસના વિકાસ યાત્રા ના પરિણામ સ્વરૂપ આજ સમસ્ત દેશમાં એક એવી ટેકનોલોજી સિસ્ટમ ડેવલપ થઈ છે જે આગોતરા સાંભળવાની વાત તો સાંભળો, જે આગોતરા સિગ્નલ અને મેસેજ આપે છે અને ઇન્ફોર્મેશન આપે છે કે વરસાદ પડવાનું છે, ક્યાં પડવાનું છે અને કેમ પડવાનું છે. જો આ ભારતીય જનતા પાર્ટીની સરકાર આનો પણ લાભ લઈને લોકો માટે કામ નથી કરી શકતી અને માત્ર ભોગવવા વગો છે કઈ વાત નથી કરવી, તો એમની પરિસ્થિતિ જે હોય પણ આજ ગુજરાતીઓ સહન કરી રહ્યા છે. આજ જે આગોતરા ઇન્ફોર્મેશન આવે છે એના પ્રમાણે જો સરકાર તૈયારી રાખે તો આજ 30 મોત, મારા મિત્ર કહેતા કોઈ મોત બહુ વધારે નથી, 30 મોત એમને સહેલું લાગશે ને. જે નોટબંદીમાં 100-200 માણસો મરી ગયા કોઈ ફરક ન પડે છે પ્રધાનમંત્રીને, તો અમને 30 મોત ગુજરાતી કોઈ ગણતરી જ નથી, અમને એ તો એ વાત કરશે. પણ મુદ્દો એનાથી વધારે અગત્યનું છે, મુદ્દો એનાથી વધારે અગત્યનું છે. તમે કીધું જેમ હમણાં કીધું, જાત જગત તાતને આશા છે કે ચૂંટણી વર્ષે સરકાર કંઈક કરશે. 2017માં ચૂંટણી વર્ષ હતો, બનાસકાંઠામાં પૂર આવ્યો. હું બનાસકાંઠાના લગભગ બધા ધારાસભ્ય ચર્ચા કરી, ઘણા લોકોના પણ ફોન આવતા હતા, સાહેબ આજની તારીખમાં 30% કમ્પન્સેશન આપવામાં આવ્યું છે, 70 કમ્પન્સેશન આપવામાં આવ્યું નથી. પ્રધાનમંત્રીએ 500 કરોડ રૂપિયા તમારા ધારાસભ્યો કૈલાસભાઈ માટીમાં જતી રહી, હવે એના પુરાવા માંગીને ખેડૂતોને કમ્પન્સેશન આપવાની વાત કરે છે અને એનાથી ગંદી રાજકારણ, ગંદો શબ્દ વાપરો, ગંદો રાજકારણ શું કર્યું ભારતીય જનતા પાર્ટીએ. એમને જે એમના લોકો જોડાયેલા હતા એને કમ્પન્સેશનમાં કોશિશો કરી અને જે કોંગ્રેસ જોડાયેલા હતા ત્યાં આપણે એમને કમ્પન્સેશન નથી આપવાનું, એવું રાજકોટ ગંદુ રાજકોટ ભારતીય જનતા પાર્ટી રાજ્યમાં કર્યો, જિલ્લામાં કર્યો છે. અને આ વાત હું પુરાવા સાથે પુરાવા કે આ મુદ્દા છે ને બહુ સેન્સિટિવ છે અને આને ટીવીમાં જેમ તેમ ન બોલાય, તથ્ય હોય તો જ બોલાય, કારણ કે લોકોને લાગણીની સવાલ છે. હું તમને પુરવાર સાથે કહી શકું, ત્યાંના ધારાસભ્ય અહીંયા સુધી મને કીધેલું છે કે ત્યાં આજના ડેટમાં પણ જયારે મામલતદાર બીજા લોકો જાય છે તો એમના પક્ષને સંબંધિત સુવ્યવસ્થા છે એ જાણવામાં કોશિશ કરવામાં આવે છે. આ વખતે એટલે
કોંગ્રેસ જૂઠાણા ફેલાવવા જયારે પૂર હતું ત્યારે તમારા ધારાસભ્યોને લઈ અને તમે આખી કોંગ્રેસ બેંગ્લોર ના રિસોર્ટ માં તમે જલસા કરતા હતા. બનાસકાંઠાની પરિસ્થિતિ તમને ખબર છે, બનાસકાંઠાની પ્રજાને તમે પૂછો નથી કે એની શું હાલત હતી. આજે મુખ્યમંત્રી શ્રીએ 8-8 દિવસ માટે બનાસકાંઠામાં કેમ્પ લગાવ્યો, તમને કેમ કે એક વ્યક્તિને રોકવામાં આવી, રોકર સહાય રોકવામાં આવી, તમારે તમામ પ્રકારની સાધન સામગ્રી, તમામ પ્રકારની ઘર વસરી અને આપવામાં આવી, નવું ઘર એને વસાવી કરવામાં આવ્યું, અને છતાં હજી મારા કોંગ્રેસના મિત્રોને ખબર નથી. એનો મતલબ તમે ત્યાં ગયા નથી, તમે ત્યાં પૂછવા નથી. જિલ્લાના સાંસદ તમારી પાસે હવે કોઈ મુદ્દા નથી, એટલે તમે આ ફોર્મમાં પણ રાજકારણ કરો છો. તમામ મંત્રીઓ મુખ્યમંત્રી સહિત તમામ ધારાસભ્યો આજે પૂરગ્રસ્ત વિસ્તારોમાં સેવા કરી રહ્યા છે. કાર્યકરો સેવામાં રત છે. કોંગ્રેસનો કોઈ આગેવાન, કોંગ્રેસનો કોઈ કાર્યકર નથી દેખાતો ભાઈ. કોંગ્રેસના લોકોને તો એસીમાં બેઠા બેઠા માત્ર ને માત્ર રાજકારણ કરવું છે. લોકો ન્યૂઝ 18 ગુજરાતી જ્યારે ગ્રાઉન્ડ ઝીરો પર પહોંચે છે ત્યારે લોકો જુઠ્ઠું બોલે છે કે અમારે સુધી સહાય નથી પહોંચી, અમારે સુધી તંત્ર નથી પહોંચ્યું, અમે ફોન કરીએ છીએ તેમ છતાં લોકો અમારે સુધી નથી આવતા. આ ખોટું બોલે છે પ્રશાંતભાઈ. લોકોની ઠીક છે, અમે કહીએ છીએ કે આપ પહોંચી રહ્યા છો, અમે એવું ન કહો કે પહેલા જ પહોંચી ગયા છો, એ વાત સાવ ખોટી છે. સાગર પહેલા જ કીધું કે જ્યાં પણ ક્ષતિ હશે જ્યાં પહોંચી તંત્ર સામે ત્યાં સામગ્રી પહોંચી જશે. બનાસકાંઠામાં હજી વળતરના સવાલો છે એ મેં પહેલા જ કહ્યું. હાઈકોર્ટમાં પિટિશનો પણ પેન્ડિંગ પડી છે, મેં તમને આપવાની પણ ખાતરી આપી. નથી મળ્યા વળતર એ હકીકત છે, એના કારણો શું છે એ તમે અને કૈલાસભાઈ જાણો, પણ લોકો સુધી નથી પહોંચ્યું. એ જ વાતનું રિપીટેશન અહીંયા પણ થવાનું છે. લોકો સુધી નહીં પહોંચે, જે લોકોનો પ્રભાવ હશે, જેમ મગફળી પ્રભાવશાળી લોકોની ખરીદાઈ, ચણા પ્રભાવશાળી લોકોના ખરીદાયા, ઘઉં પ્રભાવશાળી લોકોના ખરીદાયા, એમ આમાં રાહતના પેકેજ પણ પ્રભાવશાળી લોકોને મળશે. એ કયા પક્ષના હશે એવું નથી કહેતો. ઓકે પ્રશાંત, ખેડૂતોની જરૂર સંધ્યા અત્યારે નહીં પ્રશાંતભાઈ, લોકોની જરૂરિયાત છે. એમના ખેતરોમાં ભરાયેલા પાણી કોઈક રીતે વહેલા કાઢી શકાય, ધોવાયેલી જમીનોનું લેવલિંગનું કામ થાય, એમને નવેસરથી સરકાર તરફથી કમસે કમ તાત્કાલિક પ્રાથમિક બિયારણ ખાતર આપવામાં આવે, પશુઓ માટે ઘાસચારો આપવામાં આવે, તો એ લોકો પાછળથી એમાંથી ઉભા થઈ જાય. જી 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 પ્રશાંતભાઈ, આ આ તમામ મુદ્દા ઉપર ધ્યાન અપાશે. ચોક્કસ રીતે મેં પહેલા જ કીધું કે સરકારે આગોતરા આયોજનો કર્યા છે. 2,50,000 જેટલા ફૂડ પેકેટ, 2,50,000 જેટલા ફૂડ પેકેટ ત્યાં વિતરણ થઈ ગયા છે. 4,000 લોકોને ત્યાંથી સ્થળાંતર કરી દેવામાં આવ્યા છે. એટલે માત્ર રાજકારણ ન રમો. ભારતીય જનતા પાર્ટી 24 કલાક
તો કોંગ્રેસમાં સેજ પણ તમે શું કરો છો? મને કયો ના સેવા કરવા શું કરી રહ્યા છો? તમે કોંગ્રેસનો એક કાર્યકર્તા કરતા દેખાય છે સેવા કરવા. અરે વિડિયો સાચી વાત બતાવે છે, જનતા પર મીડિયા લોકોને છકરા માંગે છે, તે માનતી પકડી વ્યક્તિ પર આક્ષેપ કરે છે, જો કમા મીડિયા પર વ્યક્તિ આક્ષેપ કરે છે, સેવા કાર્યકર્તાનો વિરોધ કરે છે. ખેડૂત મિત્રોને હું ભરોસો આપું છું કે કોઈ ચિંતા કરવાની જરૂર નથી. પહેલા બનાસકાંઠા નો કાર્ડ જો અને જો કોઈ નુકસાન થયું છે પૂરા કરેલા તમે નું પાઈ તો બોલો છો જરાય ચિંતા ના કરો. તમામ ભારતીય જનતા પાર્ટી ખેડૂતો સાથે છે. પ્રોબ્લેમ થાય તો નાટક કરવા માટે ફોટો પડાવવા માટે આગેવાની લઈ લેજે, પછી ઘરે જઈને સુઈ જાય. કોંગ્રેસ દશા છે રાજકારણ જ આવી જાય છે જયારે જુઓ ત્યારે, કારણ કે 17માં પણ ચૂંટણી હતી, બનાસકાંઠામાં વિનાશ થયો હતો અને અહીંયા 19 ચૂંટણી આવે છે, જેને લઈને રાજકારણ તરફ જ અત્યારે મીટ માંડીને બેઠા છે. પરંતુ સવાલ એ છે, લોકોના ઘરમાં પાણી ઘૂસી ગયા છે, ખેતરોમાં પાણી ફરી વળ્યા છે, રસ્તા પર નદીઓ વહી રહી છે પાણીની, અને ઢોર ઢાંખરનો પતો નથી. આ લોકો જાય તો જાય ક્યાં? શું આ રાજકારણ જોવા બેઠા છે કે પછી એ લોકો રાહતની આસ લગાવીને બેઠા છે? બસ એ લોકોને એ જ છે કે સરકાર ક્યારે તેમના સુધી વળતર પહોંચાડે અથવા તો જરૂરી જે સામગ્રી છે તે પહોંચાડે. આશા રાખીએ કે આ વાત સરકાર સુધી પહોંચે યોગ્ય શબ્દોમાં અને તેમના સુધી સહાય મળે. રજા આપશું.